મોરબી શહેરના ત્રાસપર ચોકડી પાસે જાહેરમાં ચક્કુના ગાજે કી હત્યા કરાયેલ અજીત પરમારના પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કરી દેતા પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મોરબી શહેરના વણકરવાસમાં રહેતા અને 24 વર્ષીય અજીત પરમાર અને તેના મિત્ર હુસેન હાથી પર અજાણે એ સમયે જીવલેણ હુમલો કરતા અજીત પરમારનું મોત નીપજ્યું હતું. આ હત્યા બાદ સિવિલ હોસ્પિટલમાંથી મૃતકના પરિવારે જ્યાં સુધી આરોપી પકડાય નહીં ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કરતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી. કાલી ભાઈ જમવા જવા નીકળ્યા હતા, પછી એને એમ થયું કે કાંઈક શર્ટ બટ લઈ લઉં, અહીંયા બાજુમાં શર્ટ વેચવા વાળો છે બરોબર. એટલે કાલી 9:30 નીકળી ગયા તો મને કે કાકા હું જાઉં છું જમવા, કે બટાકાનું શાક કર્યું મને નથી ભાવતું. એટલે હવે અમે એને ન્યાય હતું કાલ રાતના અહીંયા પડ્યા છે, કાલનું ખાધું નથી, હજી ખાવાના નથી. આમને મરી જવું પડે તો મરી જઈશું, પણ અમને ન્યાય જોઈએ. ન્યાય કેવો જોઈએ કે દરેક સમાજની સહયથી ન્યાય જોઈને એને કડકમાં કડક સજા જોઈને એ આજીવન જેલની અંદર હળી જાય ને. સાહેબ તમને બધાને નર્મ વિનંતી કરું છું, મારું લોહી બહુ ઉકળે અને બહુ હું ગભરાઉં છું અંદરથી. અને આ 5 જણાનું પેટ ભરતો હતો, અત્યારે 5 જણાનું ધણી કોણ? અત્યારે એના ઘરમાં કોઈ કામ કરી શકે એવું છે નહીં. એટલે ન્યાય અપાવો, તમને બધાને નર્મ વિનંતી કરું છું હું એકવાર. ન્યાય શું છે આ બધાને બતાવો એકવાર. મારું નામ ચંદુભાઈ ગોવાભાઈ પરમાર.